મેં સાંભળ્યા અને અમે ભાર મૂક્યો કે તમે બાગાયતી ખેતી કરવી જોઈએ, કારણ કે એમાં બે ત્રણ કારણો મેં તમને બતાવ્યા કે ભાઈ પૈસા વધારે મળે, તમને શરીરને તાકાત મળે, વિટામિન મિનરલ્સ મળે. આજે આપણે આદિ વિસ્તારમાં જ્યારે જઈએ તો છોકરાઓ બિચારા માલ ન્યુટ્રિશન એને કહે છે કે બહુ નબળા હોય છે, અને એના કારણે આપણે જોઈએ કે આગળ ચાલીને એમ રોગનું બહુ પ્રમાણ વધી જાય છે. અને આજે ડાક્ટરનો પાસે જાઓ તો 5000-10000ની તો કોઈ કિંમત જ નથી. એટલે એને દૂર કરવા માટે એમને ફળ ખવડાવો, અને ફળ ખવડાવો તો એમાંથી એમને તાકાત મળે. મેં જે સવારે વાત કરી તમને, સાથે સાથે બેને તમને જનાવરોની પણ વાત કરી, સારી વાત કરી, તો એનું થોડું એડોપ્શન તમે કરશો તો થશે. તમે કહેશો કે ભાઈ અમારી પાસે તો જમીન છે, પણ જમીન તો બધા પાસે ઓછી છે. તમે આજે વાત કરી સવારમાં કે જમીન તો બધા પાસે ઓછી છે, પણ આપણે એમ જ ખેતી કરવાની છે. આંતરપાકો તમે એમાં લઈ શકો છો, મકાઈ છે, ફળપાક કરો. આજે અમારા જે વગર પાણીના બગીચાઓ છે, 10-10-15-15 વર્ષ સુધી અમે એમાં આંતરપાકો લઈ શક્યા. અને એકવાર તમારી પરિસ્થિતિ સુધરી જાય તો પછી શું કહેવાનું. તમે તમારા વિસ્તારમાં કોઈએ બગીચાની ખેતી કરેલી છે? નથી, કોઈએ નથી, કોઈ એક ભાઈ નથી, કોઈ નથી. તો જેને શરૂઆતમાં બગીચાની ખેતી કરી, બોરની, તમે જાણો છો સૌરાષ્ટ્રમાં બોરની ખેતી બહુ વધી હતી, અને આજે જે બોર વેચાય છે બજારમાં, બોર વેચાય છે ને બજારમાં હાથલારી ઉપર, તો બોર સાંજ સુધી વેચાઈ જાય ને. તો ભાઈ માર્કેટ, કોઈ પણ ફળની ખેતી કરવી જોઈએ તો સૌથી પહેલી વાત આપણને શું કરવી છે, જમીન પાણી. જમીન પાણીની વાત બેને કીધી કે તમને બધાને સોઇલ હેલ્થ કાર્ડ કહે છે, એ મળ્યા છે કે મળવાના છે? તો એ મળી જાય તો એના આધારે આપણી, પણ હવે એની વાત નહીં કરવાની. જમીનની, જમીન તો જમીન છે ભાઈ, એ પથરાળી હોય કા એ કેવી પણ હોય, એમાં ખેતી કરી શકાય, એ હું તમને કહું. એને સોઇલ એનાલિસિસ કરવાની જરૂર છે, પણ એ તો પણ એક જરૂરિયાત છે, સાયન્ટિફિક જરૂરિયાત છે. પણ એમ તમે જાણો કે કોઈ પણ આપણે જઈએ કે ડુંગરા ઉપર મોટા મોટા છોડ થયા, કેવી રીતે થયા, કોને એને કર્યું, કોઈને નહીં. તો તમે ત્યાંય ખેતી કરી શકો, પથરાળ જમીન હોય ને એમાંય. મહારાષ્ટ્રમાં તમે જાઓ, તમે ક્યારેક ટૂરમાં જાઓ મહારાષ્ટ્રમાં, શિરડી બાજુ ફરવા જાઓ, પંઢરપુર બાજુ, તો ત્યાં શું કર્યું છે, પથ્થર તોડીને એમાં ખેતી કરેલી છે. તો એવું કશું નહીં, તમે આજની જમાનામાં તમારે જે કરવું હોય ખેતી એ સારી રીતે તમે કરી શકો છો. અને અમારી જે જમીન છે, મેં તમને કીધું કે અહીંનું પીએચ કહે છે ને, જમીનનું પીએચ નાપે છે, એ 8 હતું. અને જે પાણીની જે છે, પાણી તો પીવાલાયક જ નથી. હવે હું અહીં 1983થી આ બાગાયત કેન્દ્ર પર અહીં આવ્યો છું જુલાઈમાં, ત્યારથી અમે પેલા બ્લોકમાં પ્લાન્ટેશન શરૂ કર્યું. મેં કીધું તમને કે મારા હાથના લગાવેલા બધા બગીચા છે, અને 32 વર્ષ 30 વર્ષ અલગ અલગ ઉંમર બગીચાઓને છે, 1000 એકર જમીન છે. તો અમે બગીચા લગાવતા જઈએ, સફળતાથી લગાવતા જઈએ અને સફળતાથી ખેતી કરતા જઈએ. બગાયત તમને નહીં સાંભળ્યા હોય, કોઈ અહીં વિઝિટ કરતો હોય તો તમને ખબર પડશે કે અહીં જે બગાયત ની બોર છે એ વખણાય છે. લોકો સામે ચાલીને માંગે કે અમને બગાયતની બોર આપો, કારણ કે આ વગર પાણીની છે, એના ટેસ્ટ વધારે છે. બજારમાં બોર મળે છે એમાં ટેસ્ટ નથી. હવે તમારી પાસે બધાના ખેતરમાં શેળાપાળા ઉપર દેશી બોર તો જરૂર હોય છે. તો આ દેશી બોરનું તમે શું કરો છો, લાવો છો ઘરમાં? જે વાત કરી કે ભાઈ આવા પદાર્થો એમાંથી બની શકે છે, કે કોઈ પણ આજે તમને ખેતી કહ્યું કે બિઝનેસ માઇન્ડેડથી કરવું જોઈએ. પહેલાં જેવું નહીં કે મકાઈ લઈને ઘરમાં મૂકી દીધી અને ભૂલી ગયા, ખાધી એટલી ખાધી, વેચી એટલી વેચી, રહ્યા એ આપણા, બરાબર? આવી નહીં. હવે મેં તમને એક ગણિત પૂછ્યું હતું કે ભાઈ આમળાના છોડ 5 વર્ષમાં 100 કિલો ફળ એક છોડ પાથી વગર પાણીએ મળે, એ તમને કહ્યું. ફળ થોડી સાઇઝ થોડી નાની રહે એ વાત સાચી, પણ 100 કિલો ફળ એક છોડ પરથી મળે, અને તે તમને 10 રૂપિયાનો ભાવ મળે, તો એક એક છોડ ઉપરથી તમને મળે 1000 રૂપિયા. અને જે 1000 રૂપિયા 100 છોડ તમે નાખો તો એ 1000 × 100 કેટલા થયા ભાઈ, 1 લાખ રૂપિયા થઈ જાય. તો 1 લાખ રૂપિયા 1 હેક્ટર થી બહુ ઓછી મહેનત, ના મહેનતના બરાબર આટલી બધી, બે છાંટની દવાની કરવી પડે, 3 છાંટની દવાની કરી દો, એના મેળે પાક તૈયાર થઈ જાય. મૂલી મોલામસી આવે કે ફળછેદક આવે એના માટે તમે દવા છાંટો તો એ સરસ એવો. અને આટલા તમે મકાઈમાંથી કેટલા પૈસા મળે છે તમને, એક એક આ વાત જે મેં કરી એ હેક્ટર નીકળી, એટલે 2.5 એકરની, 100 છોડની જે વાત કરી એ મેં 2.5 એકરની કરી, 1 હેક્ટરની. હવે તમારા મકાઈમાં 1 એકરમાંથી કેટલો પૈસા તમને મળતા હશે કોઈને ખબર છે, કેટલા મળે છે? મોટા ભાગે કોઈ બતાવે મને, કોઈ એક ભાઈ બતાવે, તમે બતાવો છો તો સારું છે, તમે એ બતાવો છો, કારણ કે આ ભાઈઓ તો ક્યારેય હિસાબ રાખતા જ નથી, એમને તો 50-60 મણ, એટલે પૈસા કેટલા મળે, તમે મોટા મોટી ભાગ વાત કરો ને, 50-60 મણ થાય
તો કેટલા થયા ભાવ, કેટલા મળે? દસ બાર હજાર રૂપિયા મળે. જો મેં તમને હિસાબ બતાવ્યો આમળાનો, આ તો આમળાના પૈસા થયા. સાથે સાથે તમે મકાઈની ખેતી કરો, એ ઉત્પાદન ઓછું થશે, પણ પૈસા તો તમને મળવાના જ છે. અને ફળપાકો ખાઓ તો આજે આમળામાં તમને ખબર નહીં હોય, વિટામિન સી નામનું તત્વ જે છે બહુ વિપુલ પ્રમાણમાં છે. પણ ફળપાકોમાં ખેતી કરતી વખતે મેં જેવી રીતે કીધું કે જમીન અને પાણી, અને બીજી વાત છે કયા કયા ફળની ખેતી કરવી જોઈએ. હવે મેં કીધું કે બકાયતી પાકોની ખેતી કરો, તો તમે તમારો સવાલ એવો હોવો જોઈએ કે કયા પાકોની ખેતી કરવાની સાહેબ, એ કોઈ પૂછતો નથી, પૂછવું જોઈએ તમે. તો પૂછો કે ભાઈ કેવા, હવે કયા પાકોની ખેતી કરવી જોઈએ? એવી પાકોની ખેતી કરો જેને બજાર છે. હવે બજાર કયા પાકોને છે? તમે બજારમાં જાઓ છો, કયા બજાર? વડોદરાના બજારમાં જાઓ છો, છોટાઉદેપુરમાં? છોટાઉદેપુરના બજારમાં કયા કયા ફળો દેખાય છે તમને? બોલો બોલો, બતાવો, કોઈ ભાઈ બતાવો, તમે બતાવો, કોઈ વાત નહીં, બધાના વતી તમે બોલો, બતાવો. દાડમ હોય છે, બોર નથી જોયા, બોર હોય છે. આપણું ગરીબનું ફળ છે એટલે કેળા કે અંગૂર તો બહુ મોંઘા, એટલે બોર તો ખરીદી શકાય 20-30 રૂપિયા કિલો સસ્તામાં મળે છે. ગરીબનું ફળ એને કહીએ તોય ચાલે. અને એમાં પણ વિટામિનનું પ્રમાણ, વિટામિન સીનું પ્રમાણ લગભગ 100 ગ્રામ જેટલું છે. અને તમને એક વાત કહી દઉં કે જે એપલ છે, આપણે એપલ ખાઈએ કારણ કે એપલ આપણે સૌથી સારું ફળ માનીએ, તો આમાં જેટલું પ્રોટીન છે એના કરતાં વધારે પ્રોટીન બોરમાં છે, એ તમને હું કહી દઉં. તો અને આપણા લોકલમાં મળતી જાત છે, આજે એપલ ખાવાની આપણી તાકાત નથી, પૈસા નથી, તો બોર તો ખાઈ શકીએ ને. અને તમને કહું કે જે મેં વાત કરી કે દેશી છોડ તમારા છેડાપાડા ઉપર છે, એને તમે આજે અમારી સારી જાત, અમારા ત્યાંથી ગોમા કીર્તિ નામની જાત તૈયાર થઈ છે, આજે જાત છે એ વહેલી આવે છે અને વધારે ઉત્પાદન આપે છે, 30-35 ટકા. અને એની રાખવાની શક્તિ એટલે કે જે હાથલારી ઉપર રાખે કોઈ ભાઈ તો એ 5-6 દાડા સુધી એને ખરાબ થતી નથી. કે તમને જે ઉતાર ઉત્પાદન થયું હોય, તમારે વડોદરા કે અમદાવાદના બજારમાં મોકલવું હોય તો તમે મોકલી શકો છો. આ એક વાત થઈ. અને લગભગ 50-60 કિલો બોર 5 વર્ષના છોડ પરથી તમને મળી જાય છે. અને એની વગર પાણીએ તમે એની ખેતી ઇન્સિટુ બડિંગ કરીને એને તૈયાર કરી. ઇન્સિટુ બડિંગ એટલે શું? કે દેશી રો જે બોર છે એને તોડ્યા, એમાંથી બીજ નીકળ્યા, એને જ્યાં આપણે રોપવાનું હોય ત્યાં 3x3x3 ફૂટના ખાડા કર્યા ચોમાસા પહેલાં, અને એને ચોમાસા પહેલાં જ છણિયા ખાતર નાખીને ભરી દીધા, ખાડો તૈયાર થઈ ગયો. જે દેશીનું બીજ નીકળ્યું એ લઈને એમાં 2-3 બીજ એક જગ્યાએ ગોચમાં નોખી દીધું, સેન્ટરમાં ખાડાના. આ બીજ વરસાદ થશે એટલે ઉગશે, એના પછી એના ઉપર તમે આગ ચડાવો, તમને આવતા વર્ષે જ ફળ મળતા થઈ જાય છે. લગભગ 3 કિલો જેટલા ફળ તમને આવતા વર્ષે બીજા વર્ષે મળી જશે. કે પહેલાં શું હતું કે આપણે કોઈએ બગીચો આંબાનું રોપ કે કોઈ રોપ લોપે છે, કોઈ પોતે પોતાને કેવી રીતે રોપ્યો, છોડ ખરીદીને લાયા, બીજી રીતે કેવી રીતે રોપાય, નાબાળ ખાતાવાળા આપે. પણ તમને રોપવું હોય, તમારે સારું છોડ વૃક્ષ છે, એક તમારા બાપ દાદાએ લગાવ્યું છે કે મસ્ત ફર્સ્ટ ક્લાસ રસ આંબાનો રસ ખાતા હતા પહેલાં આપણા, હવે તો ખતમ થતા જાય છે, છોડ જ ખતમ થતા સૂકતા જાય છે. એટલે આવો એક ફર્સ્ટ ક્લાસ છોડ છે એને તમારે કરવું છે કે આ છોડ સારું થઈ જાય તો મને આંબાના રસની ચિંતા ના રહે. તો એને કેવી રીતે કરી શકાય? પહેલાં આપણે કરતા હતા ગોઠલી લગાવીને, એની ગોટલી લેવાની, એ લગાવી દેવાની, આ આપણી જૂની. પણ હવે શું થઈ ગયું, એને કલમ કરવાનો, દેશીના રોપાના રોપા તૈયાર કરો, એક 9 મહિના જૂના છોડ ઉપર આ જે છે આપણા આંબાનું કાંડી 10 દાડા પહેલાં એને પાંદડા કાપી નાખો, એની જ્યારે ફૂટ વધારે આવે એ લઈને એના ઉપર ચોંટાડી દો, વેજ ગ્રાફ્ટિંગ કહે છે, એ ચોંટાડી દો. તમને બતાવશે ફિલ્ડમાં જ્યારે જશો ત્યારે, તો કેવી બહુ સરસ વિધિ છે અને આરામથી તમે બધા કરી શકો. પણ થોડું ધ્યાન રાખવાની જરૂર છે અને થોડી મહેનત તો કરવું જ પડે. મહેનત વગર તો મંદિરમાં જાઓ તો હાથ તો જોડવા જ પડશે ને ભગવાન પાસે, તેના સિવાય નહીં મળે. તો જ્યાં સુધી તમે મહેનત નહીં કરશો તો નહીં થાય. શીખજો બરાબર અને કરજો. ઘરમાં બોરમાં તમે મેં જે કીધું કે દેશી બોર જે છે એ હવે 2 મહિનામાં કાપી નાખો, એમાં ઉપર નવી જે ઘોર આવે એના ઉપર અમારા કેન્દ્ર પરથી સારી જાતના બોર જે ગોમા કીર્તિ મેં કીધી એના આંક લઈ જાઓ અને એનું પેચ કાઢીને જેટલો પેચ ત્યાં એના ઉપર કાઢવાનો એટલો જ કાઢવાનો, એ બરાબર જોડીને એના ઉપર પ્લાસ્ટિક બાંધી દેવાનું. બસ આટલી વિધિ છે. પણ જોડવાની તરી છે, પહેલાં તો કદાચ તમને સક્સેસ ના મળે, પણ તમે કરતા રહેશો તો સક્સેસ તમને જરૂર મળશે. તો આવી વાતો છે. અને આવા બગીચાઓ તમે સારી રીતે તૈયાર કરીને એની તમે એ કરી શકો છો. બીજી વાત એ છે કે
આમ મેં કીધું કે આ ફળ જે છે નાશવંત છે, મકાઈ જવા નથી, મકાઈ પોતળામાં ભરી મૂકી દીધી.